જોઈએ એટલે કે 10000 એટલે કેટલા શૂન્ય 5 શૂન્ય એટલે પાછળથી તમારે 5 શૂન્ય અલગ લઈ લેવા 4 શૂન્ય અલગ લઈ લેવાના બરોબર 10000 એટલે કેટલા શૂન્ય તો કે 4 શૂન્ય બરોબર તો પાછળથી 4 શૂન્ય અલગ લઈ લો એટલે કે અહીંથી અહીં સુધી બરોબર તો આગળ વધ્યું શું તો કે 10 વધ્યા બરોબર તો આને તમારે લખવું હોય તો શું લખાય તો કે 10 10000 બરોબર 10 10000 બરોબર એટલે કે આમાં જવાબમાં શું આવશે તો કે 10 આવશે 10 10000 કઈ રીતે કર્યું તો કે અહીંયા પાછળથી આપણે 10000 એટલે 4 શૂન્ય એકની પાછળ 4 શૂન્ય એટલે 4 શૂન્ય અલગ લઈ લેવાના 10000ના એટલે આગળ જે સંખ્યા વધે એ સંખ્યાને અહીંયા લખી લેવાય બરોબર એટલે આ શું થયું 10 10000 હવે એનાથી આગળ 1 મિલિયન બરાબર કેટલા 100000 બરાબર તો એ આપણે જોઈએ 1 મિલિયન એટલે એકની પાછળ કેટલા શૂન્ય તો કે 6 શૂન્ય 1 મિલિયન એટલે 6 શૂન્ય અને આપણે પાછળ 100000 એટલે કે પાછળથી પહેલાં 1000 1000ના કેટલા શૂન્ય તો કે 3 શૂન્ય તો 1000ના 3 શૂન્ય અને 100ના બીજા 2 શૂન્ય બરાબર 1000ના 3 શૂન્ય અને 100ના બીજા 2 શૂન્ય એટલે આગળ વધ્યું શું તો કે 10 વધ્યું એટલે કે 10 100 1000 1 મિલિયન એટલે કેટલા થાય તો કે 10 100 1000 એટલે અહીંયા લખવાના 10 બરાબર આને વંચાય 10 100 1000 બરાબર પછી આગળ સી એમાં જુઓ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ બરાબર 1 કરોડ તો 1 કરોડ એટલે એને અંકોમાં લખો એટલે પાછળ કેટલા શૂન્ય થાય તો કે પાછળ 7 શૂન્ય થશે એટલે અહીંયા 7 શૂન્ય કરી દેવાના બરાબર હવે 10 લાખ બરાબર પણ પહેલાં આપણે પાછળ જોવાનું પાછળ શું છે લાખ છે તો લાખના કેટલા શૂન્ય 5 શૂન્ય તો પાછળથી 5 શૂન્ય અલગ લઈ લીધા બરાબર પછી ત્યાં અલ્પ વિરામ કરી દીધું પછી શું છે તો કે 10 છે તો 10નું 1 શૂન્ય શું કામ તો કે 10 એટલે શું તો કે 1ની પાછળ 1 શૂન્ય તો 1 શૂન્ય અલગ લઈ લેવાનું તો અહીંયા ફરી પાછું 1 શૂન્ય અલગ લઈ લીધું અને પછી અલ્પ વિરામ કરી નાખ્યું એટલે શું થયું તો કે 10 10 લાખ અને કઈ રીતે વંચાય 10 10 લાખ બરાબર તો અહીંયા લખો 10 10 લાખ એટલે ખાલી જગ્યામાં આવશે 10 બરાબર પછી પ્રશ્ન ડી એમાં શું છે તો કે 1 કરોડને તમારે મિલિયનમાં લખવાના છે તો અહીંયા 1 કરોડ એટલે 1ની પાછળ 7 શૂન્ય બરાબર 1ની પાછળ 7 શૂન્ય અને મિલિયન એટલે મિલિયનના કેટલા શૂન્ય તો કે 6 શૂન્ય તો 6 શૂન્ય આપણે અલગ લઈ લઈએ 3ને 3 6 તો આગળ વધ્યા કેટલા તો કે 10 વધ્યા એટલે કે આને તમારે વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકો તો કે 10 મિલિયન શું કામ તો કે અહીંયા 6 શૂન્ય હતા એની જગ્યાએ આપણે મિલિયન લખી નાખ્યું અને બાકી જે સંખ્યા વધી એ સંખ્યા એમના લખી નાખી એટલે અહીંયા 1 કરોડ બરાબર કેટલા મિલિયન થાય તો કે 10 મિલિયન થશે બરાબર હવે પ્રશ્ન ઈ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ હવે 1 મિલિયનને પહેલાં અંકોમાં લખી નાખવાનું એટલે કે 1ની પાછળ 6 શૂન્ય મિલિયન એટલે 1ની પાછળ 6 શૂન્ય હવે એને તમારે લાખમાં ફેરવાનું છે તો લાખ માટે કેટલા શૂન્ય આવે 5 શૂન્ય આવે તો પાછળથી 5 શૂન્ય ગણીને આ 3 ને બીજા 2 5 5 શૂન્ય ગણીને આગળ જે સંખ્યા વધી હોય એને અહીંયા લખી નાખો એટલે કે 10 લાખ બરાબર 10 લાખ એટલે કે 1 મિલિયન બરાબર કેટલા લાખ થાય તો કે 10 લાખ થાય હવે બીજો પ્રશ્ન એવો છે કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો એટલે કે અહીંયા તમને શબ્દોમાં સંખ્યા આપી દીધેલી છે બરાબર એને તમારે અંકોમાં લખવાનું છે તો પાછળથી જુઓ બરાબર આગળ ક્યાં સુધી છે તો કે 73 લાખ સુધી છે 73,75,307 7 એટલે એકમના સ્થાને છે બરાબર 7 પછી 300 એટલે કે 7ને તમે 300માં ઉમેરી દો બરાબર અથવા તો તમે આગળથી સરવાળાની રીતે તમારે જો લખવું હોય તો આગળથી શરૂઆત કરીએ બરાબર 73 લાખ હવે 73 લાખ એટલે અહીંયા લખી નાખો 73ની પાછળ કેટલા શૂન્ય 5 શૂન્ય પ્લસ 73 લાખ લખાઈ ગયા હવે 75000 તો અહીંયા લખી નાખવાના 75000 બરાબર આ 73 લાખ 75000 પ્લસ 300 તો પ્લસ 300 અને પ્લસ
કેટલા? તો કે 7, બરોબર. તો આનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? તો કે 73,75,000, પછી 300 + 7 એટલે 307, બરાબર. તો આ સંખ્યા તમે શેમાં લખી નાખી? શબ્દોમાંથી અંકોમાં લખી નાખી. પછી આગળ બી પ્રશ્ન, તો કે 9,05,41, 9,05,41 એટલે કે 9 કરોડને પહેલાં લખી નાખો. 9 કરોડ એટલે 9ની પાછળ કેટલા શૂન્ય? તો કે 7 શૂન્ય. 9ની પાછળ 7 શૂન્ય, બરાબર. આ 9 કરોડ પ્લસ 5 લાખ એટલે કે 5ની પાછળ બીજા 5 શૂન્ય પ્લસ 41 એટલે કે 41 એમને એમ, બરાબર. હવે આનો તમે સરવાળો કરો એટલે તમને શું મળે? તો કે 9 કરોડ પછી 5 લાખ છે એટલે કે આગળ 1 શૂન્ય આવી જશે. આનો તમે સરવાળો કરો ને સાઈડમાં એટલે અહીંયા વચ્ચે 1 શૂન્ય આવી જશે. 9 કરોડ, 5 લાખ અને 41. હવે 5 લાખની પાછળ કેટલા? 5 શૂન્ય આવે, આ 2 શૂન્ય, બીજા 3 શૂન્ય એટલે કે 3 શૂન્યમાં તમે 41 ઉમેરી દો એટલે 0,41 થશે, બરાબર. એટલે કે 9,05,41 આને તમારે વાંચ્યું હોય તો એ રીતે વાંચી શકો, બરાબર. બરાબર, આ રીતે તમે શબ્દોમાંથી અંકોમાં લખી શકો. પછી પ્રશ્ન સી, પ્રશ્ન સીમાં શું છે? તો કે 7 કરોડ. તો પહેલાં અહીંયા લખી નાખીએ 7 કરોડ એટલે કે 7ની પાછળ 7 શૂન્ય. આ થઈ ગયા 7ની પાછળ 7 શૂન્ય પ્લસ 52 લાખ એટલે કે 52ની પાછળ 5 શૂન્ય, બરાબર. પ્લસ 21,000 એટલે કે 21ની પાછળ 3 શૂન્ય, 1000ના 3 શૂન્ય પ્લસ 302, બરાબર. 300 + 2. હવે આ બધાનો તમે સરવાળો કરી નાખો એટલે તમને મળે 7,52,21,302, બરાબર. તો આ થઈ, આ થયો આનો જવાબ. હવે પ્રશ્ન ડી, એમાં શું છે? તો કે 58 મિલિયન. હવે અહીંયા શું આવ્યું? મિલિયન આવ્યું, બરાબર. તો મિલિયન એટલે 58ની પાછળ કેટલા શૂન્ય? તો કે 6 શૂન્ય. તો અહીંયા લખીએ 58ની પાછળ 3 ને 3, 6 શૂન્ય પ્લસ 423,000, બરાબર. આ બધું ભેગું 423,000 એટલે કે 423 અને પાછળ 1000ના 3 શૂન્ય પ્લસ 200 + 2, બરાબર. તો આનો તમે સરવાળો કરો એટલે તમારે 58,423,202, બરાબર. તો આ છે આનો જવાબ. પછી પ્રશ્ન ઈ, એમાં શું છે? 23 લાખ. તો અહીંયા લખી નાખવાના 23 લાખ એટલે 23ની પાછળ 5 શૂન્ય પ્લસ 30,000, 30ની પાછળ 3 શૂન્ય પ્લસ 10. તો આનો તમે સરવાળો કરી નાખો એટલે તમને મળે 23,30,010. આ મળી ગયો જવાબ. તો આ થયો પહેલા અને પ્રશ્ન બીજાનો જવાબ. હવે ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તો બસ આજના વિડીયો માટે એટલું. જો તમે સેવક એજ્યુકેશન ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેમાં તમને ધોરણ 1 થી 12ના બધા વિષયના વિડીયો જોવા મળશે. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. જય હિન્દ, વંદે માતરમ.